અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સીઝનના પ્રથમ અને નૈવત વરસાદમાં પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગના પ્રતાપે કેમિકલયુક્ત અને સાથે વિવિધ કલરનું પ્રદૂષિત પાણી વસાહતના મુખ્ય માર્ગ પર વહેતા થયા હતા. મુખ્ય માર્ગ થઈ આ પ્રદૂષિત પાણી છાપરા ખાડી સુધી જઈ રહ્યું હતું અને આ જોતા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરાતા થતા જીપીસીબી અને એનસીટી દ્વારા તપાસની કાર્યવાહી આરંભી હતી. ત્યારે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ અને નહિવત વરસાદમાં વિવિધ કલરનું પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગ અને છાપરા ખાડીમાં વહેતું જણાતા અમે વસાહતના અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી હતી. જે વરસાદી ગટરો અલગ અલગ કલરમાં વહેતી જણાતી હતી, કેટલીક કંપનીઓ દ્વારા નિકાલ થયાનું સ્પષ્ટ સ્થળે જણાતું હતું. અમે સ્થળના ફોટા અને વિડીયો લોકેશન સાથે જીપીસીબીને સ્થળ પર જ આપ્યા છે. કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા ઇરાદાપૂર્વક કરેલ કૃત્ય જણાઈ રહ્યું છે. તો આખું વર્ષ આ રીતે પર્યાવરણનું નિકંદન કરી 6 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી સંતોષની લાગણી અનુભવતા હોય છે. આવું દરેક વર્ષે અને દરેક વરસાદમાં થતું જોવા મળે છે, છતાં આને રોકવાનું કોઈ પણ આયોજન નથી થયું. 2 મહિના અગાઉ અમે લેખિતમાં લાગતા વળગતા દરેકને જણાવ્યું હતું કે આ બાબતે તકેદારીના પગલાં લેવા જોઈએ, પરંતુ અમારી લેખિત રજૂઆત બાદ પણ પરિસ્થિતિમાં કોઈ જ ફરક પડ્યો નથી અને વર્ષોથી પર્યાવરણને ગંભીર નુકસાન થતું આવ્યું છે, જેની ભરપાઈ કરવી પણ મુશ્કેલ છે. તો અંકલેશ્વરની નોટિફિયડ ઓથોરિટી દ્વારા વરસાદી પાણી અને પ્રદૂષિત પાણીને પાળા બાંધી રોકવામાં આવે છે અને ઓછા વરસાદમાં આ પ્રદૂષિત પાણી કોતરોમાં રોકાઈ જમીનમાં ઉતરી જાય છે, પરંતુ જ્યારે વરસાદ વધારે આવે છે ત્યારે આ પાળા તૂટી જાય છે અને આ પાણી ખાડીઓમાં વહી જાય છે. હાલ આપણે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની નવી સજ્જન ઇન્ડિયાની પાસે આવેલ ચોકડી પાસે ઉભેલા છીએ અને ત્યાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છે. વરસાદ પૂરું થવાને 2 કલાક થયા છે અને જે વરસાદ પડ્યો છે એ 5 મિનિટ વરસાદ થયો છે, પરંતુ ઔદ્યોગિક વસાહતની શું પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો. અમે GIDCની અંદર જઈને વિવિધ વરસાદી જે કાંસ બનાવેલા છે ત્યાં જોયું છે, કોઈ જગ્યાએ લાલ પાણી છે, કોઈ જગ્યાએ બ્લુ પાણી છે. આ રીતે પહેલાં વરસાદમાં પણ જ ઉદ્યોગ કેટલાક ઉદ્યોગકારોએ નહાવવાની કોશિશ કરી છે. આ અગાઉ પણ અમે નોટિફાઇડ ઓથોરિટી અને પ્રમુખોને લેખિતમાં આપેલું છે કે આ વખતે વરસાદી પાણી ખાડીઓમાં ન વહે એ બાબતની ચિંતા કરવી જોઈએ. અગાઉ આપણે જોયું હતું કે આંબલા ખાડી, અમરાવતી ખાડી, ખાડીઓમાં વરસાદી પાણી વહેવાના લીધે જે દ્રશ્યો સર્જાયા હતા, આ ચોમાસાની તો હજુ શરૂઆત છે, ત્યાં આવા દ્રશ્યો સર્જાયા છે. હજુ પણ અમે વિનંતી કરીએ છીએ કે આને તાત્કાલિક અસરથી બંધ કરવું જોઈએ અને રવિવાર છે પણ મોનિટરિંગ ટીમ હોવી જોઈએ. અહીંયા કોઈ પણ અધિકારીઓ નોટિફાઈડ કે જીપીસીબીના અધિકારીઓ ન હોવાના કારણે આ દ્રશ્યો સર્જાયા છે, કેટલાક અસામાજિક તત્વો આનો લાભ લઈ રહ્યા છે. જીતુ રાણા સાથે લેટ 24 ન્યૂઝ અંકલેશ્વર.